વિરામ બાદ આગળ વાત કરીએ તો વિજાપુર તાલુકામાં એક જ દિવસમાં બે અકસ્માત, બેના મોત. વિજાપુર તાલુકામાં જુદા જુદા જગ્યાએ થયેલા અકસ્માતમાં બે જણાના મોત નિપજતા ભારે શોકનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થળ ઉપર પંચનામું કરી તપાસ હાથ ધરી હતી. બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવતા સગા સંબંધીઓએ રોકકર મચાવતા ગમગીની ફેલાઈ હતી. આ અંગેની સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુંદ્રાસનના હાર્દિકભાઈ ભાઈલાલભાઈ પટેલ સવારે ઘરેથી બાઇક લઈને અમદાવાદ તરફ જતા હતા. તે દરમિયાન વિજાપુર આનંદપુરા સર્કલ પાસેના વળાંકમાં મહેસાણાથી તરફ આવતા ટર્બોએ ટક્કર મારતા 28 વર્ષીય આશાસ્પદ યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જે મૃતદેહને પીએમ માટે તાલુકા સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે બીજા એક બનાવમાં ફુલેડાના રહી ચોઈતારામ ઝવેરદાસ પટેલ ઉંમર વર્ષ 72ના સવારે પોતાના બાઇક લઈને વિજાપુર તરફ પોતાના કામસર આવી રહ્યા હતા. તે સમયે ફુદેડાથી વિજાપુરના રોડ ઉપર અલ્ટો કારે ટક્કર મારતા તેઓનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જેઓના મૃતદેહનું પીએમ સિવિલ હોસ્પિટલ વિજાપુરમાં કરવામાં આવ્યું હતું. પોલીસે બંને બનાવોનું અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.